નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સરો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સત્રની અંદર આવે છે ચેપ્ટર છ સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન અઢારસો પંચ્યાસીથી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ સુધી વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો તો ચાલો જોઈએ એમાં પ્રશ્ન પ્ર પહેલો છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખવાનો છે તેમાં પહેલું છે કે ભાઈ કે ભાઈ હિન્દ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના નીચે પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો છે તો સી આવશે એઓ હ્યુમ બીજું છે નીચે આપેલો આંદોલન તેમના સમય મુજબ ગોઠવાનું તો બી આવશે વિદ્યાર્થી મિત્રો બે નંબર એક નંબર ચાર નંબર ને ત્રણ નંબર ત્યાર પછી ત્રણ નંબરે છે નેતાજીના હુલામણા નામથી કોણ ઓળખાતું હતું તો ડી આવશે સુભાષચંદ્ર બોજ આવશે ચોથા નંબરે છે નીચે પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી તો સી આવશે તેમાં એટલે કે ભાઈ એ અને બી બંને આવશે ખુદીરામ બોજ અને પ્રફુલ્લ ચાકી ત્યાર પછી છે પાંચ નંબરે શ્યામજી કૃષ્ણ વર્માએ સંસ્થાના પ્રચાર માટે ક્યુ સામાયિક શરૂ કર્યું તો એ ઇન્ડિયન એસો સોશિયોલોજીસ્ટ છ નંબરે છે સરદાર વલ્લભભાઈ પટેલ કયા સત્યાગ્રહથી સરદાર તરીકે ઓળખાયા તો એમાં એ આવશે બારડોલી સત્યાગ્રહ સાત નંબરે છે દાંડી કૂચ અંગેનું ક્યુ વિધાન યોગ્ય છે તો તેમાં ડી આવશે ઉપરના તમામ આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આઠ નંબરે છે નીચે આપેલા આવેલી જોડી પૈકી કઈ જોડી ખોટી છે તો ડી આવશે ભગતસિંહ હિન્દી રાષ્ટ્રીય મહાસભા વિદ્યાર્થી મિત્રો નવ નંબરે છે વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર ક્રાંતિકારી કોણ હતા તો સી શ્યામજી કૃષ્ણ વર્મા આવશે અને દસ નંબરે છે તેમાં ડી આવશે એટલે કે માનગઢ હત્યાકાંડ આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે એ છે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલો પ્રશ્ન છે અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક વિનાયક સાવરકર દ્વારા લખવામાં આવેલું હતું બીજું છે લોકમાન્ય તિળકે એ કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તેને હું લઈને જ જંપીશ ત્રીજું છે મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીને લંડનમાં ભરબજારે ગોળી મારી હતી ચોથું છે ગાંધીજીએ રોલેટ એક્ટ કાયદાને કાળા કાયદા તરીકે ગણાવ્યો હતો અને પાંચમું છે બ્રિટિશ વડાપ્રધાન એટલી એ ભારતને સ્વતંત્ર આપવાની ઘોષણા કરી હતી પ્રશ્ન નંબર બે બી નીચે મને ઓળખો હું કોણ છું પહેલાંમાં ચંદ્ર બોઝ વાસુદેવ બળવંત ફડગે બીજામાં ત્રીજામાં દુર્ગા ભાભી અને ચોથામાં આવશે મોહનલાલ પંડ્યા અને પાંચમામાં વિનોબા ભાવે આવશે ત્યાર પછી પ્રશ્ન બે સી છે ખોટા વિધાનો ઉપર ચેકો મારી નીચેના વિધાનો સાચા બનાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જન્માષ્ટમી ઉપર લીટી લગાવી છે એટલે બાકીનું તમારે વાક્ય નીચે વ્યવસ્થિત લખી દેવાનું છે ત્રીજામાં મોતીલાલ બીજા ત્રીજાની અંદર ત્રીજી ચોથામાં કરેંગ્યા મરેન અને પાંચમામાં હિંદ ચળવળ આવશે તેના ઉપર લીટી લગાવી છે બાકીનું તમારે કરેલું જશે ચેક કરી લેજો પ્રશ્ન ત્રીજો એ નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપવાના છે એક બે વાક્યમાં તો વિદ્યાર્થી મિત્રો આપણે કોમ્પ્યુટરાઈઝ લખેલા છે ત્યાં જોવાના છે દરેક પ્રશ્નો છે તમારે અહીંયા લખેલા હશે અથવા તમારે લખવાના બાકી હોય તો ચેક કરી લેજો એમાં પહેલો પ્રશ્ન છે કોંગ્રેસની સ્થાપના સમયે તેના મુખ્ય આગેવાનો કોણ કોણ હતા તો જવાબ છે કોંગ્રેસની સ્થાપના સમયે દાદાભાઈ નવરોજી ફિરોજ શાહ મહેતા બદરૂદીન તૈયબજી કેટી ટી તેલંગ ગોપાલકૃષ્ણ ગોખલે દિનશાહ વાદશાહ વગેરે મુખ્ય આગેવાનો હતા બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ હિન્દ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું તો જવાબ છે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ રામપ્રસાદ બિસ્મિલ અને અસ્ફાક ઉલ્લાહ ખાને પૂરું પાડ્યું હતું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો કાકોરી ટ્રેન લૂંટમાં કોને કોને ફાંસીની સજા કરવામાં આવી હતી તો જવાબ છે કાકોરી ટ્રેન લૂંટમાં અશરફ ખાન ઉલ્લા ખાન અશરફ ફાક ઉલ્લા ખાન રામપ્રસાદ મિસમિલ રોશનસિંહ અને રાજેન્દ્રનાથ પકડાયા તેમને ફાંસીની સજા થઈ હતી ચોથું છે ઇન્ડિયન ફોર્મ રૂલ સોસાયટીના કાર્યાલયનું નામ શું હતું તો ઇન્ડિયા હાઉસ હતું એનું નામ પાંચ નંબરનો પ્રશ્ન છે વિદેશોમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હોય તેવા ક્રાંતિકારીઓની યાદી બનાવો તો તેમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવ્યા છે શામજી કૃષ્ણ વર્મા મદનલાલ ઢીંગરા વિનાયક સાવરકર મેડમ ભીખાઈજી કામા આવા બધા ઘણા બધા અહીંયા આપવામાં આવ્યા છે તમે પણ લખેલા જ હશે ચેક કરી લેજો છઠ્ઠો છે રોલેટ એક્ટ કાયદામાં શું જોગવાઈ હતી તો જવાબ છે રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલ કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય લોકોના સ્વાતંત્રતા પર કાપ મૂકવા આ કાયદાનો લોકોએ વિરોધ કર્યો હતો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સાત નંબરનો પ્રશ્ન છે રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે કઈ કઈ વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવી હતી તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં છે ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ બનારસ વિદ્યાપીઠ જામિયા મિલિયા વિદ્યાપીઠ વગેરે જેવી સ્થાપવામાં આવી હતી આઠ નંબરનો પ્રશ્ન છે ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ કેમ રાખ્યું તો જવાબ છે ઈસવીસન ઓગણીસો બાવીસમાં જ્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચોરી ચોરા ગામે ખેડૂતોના સાત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો પોલીસ સ્ટેશનને આગ ચાપી જેમાં બાવીસ જેટલા પોલીસ કર્મીઓની મૃત્યુ આ સમાચાર ગાંધીજીને મળતા ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી નવ નંબરનો પ્રશ્ન છે અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં કોને બોમ્બ ફેંક્યો હતો તો તેમાં ધારાસભામાં ભગતસિંહ અને બુટેકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો હતો બટુકેશ્વર દસ નંબરનો પ્રશ્ન છે ભારતીયોએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો તો જવાબ છે આ સમયમાં સાયમન કમિશન ભારત આવ્યું પરંતુ મિશનના સભ્યોમાં એક પણ ભારતીય ન હોય હિન્દના લોકો અને પક્ષો દ્વારા તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો સાયમન ગોબેકના નારા સાથે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અગિયાર નંબરનો પ્રશ્ન છે સ્વરાજ પક્ષની રચના કોણે કરી હતી ને શા માટે તો તેમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવેલ છે જવાબ પછી બાર નંબરનો પ્રશ્ન છે બંગાળની જેલમાં કોણે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યો તો તેમાં આજીવન ઉપવાસ માટે બંગાળની જેલમાં જતીન દાસે કર્યો હતો તેર નંબરનો પ્રશ્ન સુભાષચંદ્ર બોઝ ક્યાં બે અધિવેશનના હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા તો સુભાષચંદ્ર બોઝ છે ઓગણીસો અડત્રીસમાં હરિપુરા એટલે કે બારડોલી અને ઓગણીસો ઓગણચાલીસ માં ત્રિપુરા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા નંબરનો પ્રશ્ન છે ચંદ્ર ચંદ્રશેખર આઝાદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી તો ચંદ્રશેખર આઝાદે લીધી હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાય નહીં હવે છેલ્લો અને પંદરમો પ્રશ્ન માઉન્ટ બેટનની કઈ દલીલો કોંગ્રેસના નેતાઓ યોગ્ય લાગી

તો તેમાં પહેલાંમાં આવશે વિદ્યાર્થી મિત્રો પહેલાં સામે ડી બીજા સામે એ ત્રીજા સામે ઈ ચોથા સામે બી અને પાંચમા સામે સી આવશે તમે પણ ચેક કરી લેજો ત્યાર પછી આવે છે પ્રશ્ન એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આ છે તે કોમ્પ્યુટરાઈ આપણે ત્રણે ત્રણ જોવાના છે રાષ્ટ્રવાદ પછી કઠિન્ય પદ્ધતિ અને ગોળમેજી પરિષદ તો રાષ્ટ્રવાદ છે તો રાષ્ટ્રવાદ એટલે કોઈ એક નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં રહેતી પ્રજા પોતાના પ્રાચીન ભવ્ય વારસા અને સંસ્કૃતિને કારણે પોતાને એક માને અને તેઓ ભાવનાત્મક રીતે તે અભિવ્યક્ત કરે કે આ પ્રદેશ કે ભૂમિ અમારી છે ત્યાર પછી છે તિનકઠિયા પદ્ધતિ તો યુરોપિયનો ચંપારણના ખેડૂતોને ખેતરની જમીનના ત્રણ વિસ્માઉસ ભાગ પર બળઝરબરીપૂર્વક ગળીની ખેતી કરવાની ફરજ પાડતા ગળીની ખેતી આ પદ્ધતિને આ પ્રશ્નનો જવાબ થોડોક લાંબો છે તમારે જગ્યા ટૂંકી છે તો તમે અમુક વસ્તુ બાદ કરીને પણ લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન ચાર બી ઐતિહાસિક કારણ આપો તો અહીંયા પેલું કારણ છે પેલું છે અંગ્રેજોએ બંગાળના ભાગલા રદ કરવા પડ્યા કારણ કે ઈસવીસન ઓગણીસો પાંચમાં વાઇસરોલ કરજનોને ભાગલા પાડતો અને રાજકરોની નીતિ એક ભાગરૂપે વહીવટી સુગમતાના બહાના નીચે બંગાળના ભાગલા પાડ્યા જેની સામે બહિષ્કાર રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રચાર દ્વારા ભંગ આંદોલન ચલાવવામાં આવ્યું આંદોલનની અસરના કારણે ઈસવીસન ઓગણીસો અગિયારમાં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કરીએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે ગાંધીજીએ મીઠાના કરના વિરોધમાં દાંડી કૂચનું આયોજન કર્યું તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરાઇઝ જ ઈસવીસન ઓગણીસો ત્રીસમાં ગાંધીજીએ જાહેર કરેલા કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે આ સમયે મીઠાના ઉત્પાદક અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો અધિકાર હતો મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે મીઠા પર વેરો નાખવો પાપ છે કારણ કે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે બાર માર્ચ ઓગણીસો ત્રીસના ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના સાથીઓની સાથે દાંડી યાત્રાની શરૂઆત કરી પ્રશ્ન નંબર પાંચ ટૂંકનો અંત લખો માનગઢ હત્યા હત્યાકાંડ ખેડા સત્યાગ્રહ ચલીયાવાલા બાગ હત્યાકાંડ હિંદ છોડો આંદોલન તો આપણે તે પણ કોમ્પ્યુટરે જોઈએ માનગઢ હત્યાકાંડ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ તમને આપવામાં આવ્યો છે તમે પણ લખેલો જ હશે ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો આ જવાબ થોડોક લાંબો છે તમારે જે જગ્યા હોય તેટલા જ મુદ્દા તમે લખજો બે કે ત્રણ મુદ્દા લખશો તો પણ તે ચાલશે અહીંયા મેં પૂરેપૂરો જવાબ આપવાની કોશિશ કરેલી છે એટલા માટેથી ત્યાર પછી છે ખેડા સત્યાગ્રહ તો ખેડા સત્યાગ્રહનો પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરો જવાબ આપવામાં આવ્યો છે તો આમાંથી અમુક મુદ્દાઓ તમે બાદ કરી અને તમારી જે સ્વાધિપોથીની અંદર જગ્યા છે તે ટૂંકી છે એની અંદર તમે લખી શકો છો આગળ જોઈએ ત્યાર પછી છે જલિયાવાલા બાગ હત્યાકાંડ તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો પાંચ કે છ મુદ્દા મેં આપેલા છે એમાંથી તમે બે કોઈ પણ મુદ્દા લખી અને તમારો જવાબ ત્યાં લખી શકો છો એટલે અહીંયા મેં ત્રણ મુદ્દા આપવામાં આવેલા છે પણ મુદ્દા છે મોટા છે વિદ્યાર્થી મિત્રો ચોથું છે હિંદ છોડો આંદોલન તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ જોઈએ બ્રિટિશ સરકારે હિન્દના નેતાઓને મનાવી લેતા ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસમાં સ્ક્રિપ્ટ મિશનને ભારત મોકલ્યું સ્ક્રિપ્ટ મિશનની દરખાસ્તો ભારતના લોકોની સ્વતંત્રની માગ સંતોષી શકી નહીં સ્ક્રિપ્ટ નિષ્ફળ ગયું ભારતની પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ વધતો ગયો અંગ્રેજ ગાંધીજીએ પ્રજાની હતાશા દૂર કરી તેમને આખરી લડત માટે તૈયાર કરી મુંબઈમાં આવેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં આઠ ઓગસ્ટ ઓગણીસો રાત્રે કોંગ્રેસોને ભારત છોડી જવા અંગ્રેજોને ભારત છોડી જવા હિન્દ છોડોની ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યાર પછી જે ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે આજે હું છુપાઈને કશું કરવું કરવું નથી કરે યા મરે ગે આ સભામાં જ ગાંધીજીએ અંગ્રેજ સરકારને હિંદ છોડોનો આદેશ આપ્યો હિંદ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારે અંગ્રેજ સરકારે ગાંધીજી વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મોલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણી નેતાઓની ધરપકડ કરી તેમને જેલમાં પૂર્યા પરિણામે ભારતના શહેરો અને ગામડાઓમાં હડતાલો પડી દેશના ખેડૂતો મજૂરો વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારીઓ મહિલાઓ વગેરે હિંદ છોડોની લડતમાં સક્રિય ભાગ લીધો ત્યાર પછી જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો તો તે પણ એ જોવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જગ્યા ઓછી છે પણ અહીંયા પ્રશ્નો છે તે ખૂબ મોટા છે તો તમે તમારા સ્વાધ્યપોથીની અંદર સમય જગ્યા હોય તે પ્રમાણે તમે લખી શકો છો અહીંયા પહેલો પ્રશ્ન છે કે ભારતમાં રાષ્ટ્રવાદ ઉદય થવાના કારણો ટૂંકમાં જણાવો તો અહીંયા કારણો છે એ મેં બે આપેલા છે બે ત્રણ છે તો તમે આમાંથી કોઈ પણ બે કારણો લખી શકો છો અથવા ટૂંકાવી શકો છો ત્યાર પછી છે બીજો ભારતના સશસ્ત્ર ક્રાંતિકારીઓ વિશે ટૂંકમાં જણાવો તો અહીંયા તે પણ છે મહારાષ્ટ્રના વાસુદેવ બળવંત ફડગે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા હતા તેમણે પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી મુખ્ય પ્લેગ કમિશન રેન્ડની હત્યા કરનાર આરબસર દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ શાફેકર નામના બે ભાઈઓને પકડવામાં આવ્યા હતા અને તેમને ફાંસી આપવામાં આવી ત્રીજું છે ગાંધીજીએ ચંપારણ હત્યા સત્યાગ્રહની આગેવાની શા માટે લીધી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તેની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે તમારે જગ્યા છે તેટલું તમારે લખવાનું છે જગ્યાની અંદર તમને લાગે તો એટલા જ મુદ્દા રાખજો બાકીના મુદ્દાને બાદ કરી દેજો ત્યાર પછી છે ચોથું અસહકાર આંદોલનના રચનાત્મક પાસાઓ ક્યાં ક્યાં હતા તો જવાબ છે આંદોલનના રચનાત્મક પાસાઓમાં ઘરે ઘરે રેટીઓ કાતવા ખાદી ઉત્પાદન સ્વદેશી પ્રચાર દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ ઐક્ય વગેરે જેવા રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા રાષ્ટ્રીય શિક્ષણ આપવા શાળા કોલેજો શરૂ કરવામાં આવી જેમાં ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ બનારસ વિદ્યાપીઠ જામિયા મિલિયા વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી આ આંદોલન સાથે કેટલાક પ્રદેશોમાં સ્થાનિક પ્રશ્નો જોડી આંદોલન કરવામાં આવેલ જેના આંધ્રપ્રદેશના ગંતુર જિલ્લામાં વન સત્યાગ્રહ અને અસમાનના ચાના બગીચામાં મજૂરોના આંદોલનનો સમાવેશ થાય છે પાંચમો છે આઝાદ હિંદ ફોજની કામગીરી વિશે ટૂંકમાં જણાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે તમારે જગ્યા છે તેટલું તમારે લખવાનું છે બાકીનું હોય તો તે અમુક મુદ્દા બાદ કરી દેજો ત્યાર પછી છે પ્રશ્ન સાત નીચે આપેલા શબ્દો ચોરસમાંથી ભારત મવાળવાદી અને જહાલવાદી સશસ્ત્ર ક્રાંતિકારીઓની શોધીને લખવાના છે તો અહીંયા યાદી બનાવેલી છે ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી કેટી તેલંગ પછી જવાલવાદી તો કે બાલ ગંગાધર ટિલક લાલ લા લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ અને સશસ્ત્ર ક્રાંતિકારી ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ અને ખુદીરામ બોજ આવશે ત્યાર પછી છે અહીંયા સ્વતંત્રતા પ્રાપ્તિની સાપ સીડી છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારે જાતે રમત રમવાની છે અને અહીંયા નિયમ નોંધ આપેલી છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના એકમની અંદર આવજો